ની વાત કરીએ, અંજાર હાઈવે પર બસનો અકસ્માત થયો છે. અંજાર જીઈબી પાસે બસે પલટી ખાધી. આ અકસ્માતમાં 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. અંજાર જીઈબી પાસે એક ખાનગી બસે પલટી મારી હતી. કયા કારણોસર આ અકસ્માત સર્જાયો તેની હજી સુધી કોઈ જાણકારી નથી મળી, પરંતુ 108 ની ટીમ તરત જ પહોંચી ગઈ હતી. 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. એકને ગંભીર ઇજા થઈ હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે આ તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. અંજાર જીબી પાસે ખાનગી ટ્રાવેલ્સની આ બસ પલટી મારી ગઈ હતી. વલસાડમાં તસ્કરોએ આતંક મચાવ્યો છે. તસ્કરો 4 જેટલી દુકાનનું નિશાન બનાવે. તસ્કરો 40,000 ચોરી કરીને ફરાર થયા છે. વલસાડ પોલીસે પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉભા થયા છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે, ત્યારે તસ્કરોએ 4 જેટલી દુકાનનું નિશાન બનાવી હતી. વલસાડમાં શહેરમાં પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલ ઉઠ્યા છે. પોલીસ મથકથી 100 મીટરના અંદરમાં જ આ દુકાનો આવેલી છે. તસ્કરોએ કપડાની દુકાનો અને આ સિવાય અન્ય દુકાનમાં પણ ચોરી કરી છે. વેપારી આ જગતમાં એક પ્રકારે ફફડાટ ફેલાયો છે. 4 જેટલી દુકાનોમાંથી અંદાજે 40,000 જેટલી મત્તાની ચોરી થઈ હોવાનું સામે આવી રહ્યું છે. હવે વાત કરી દેવ દિવાળીના પર્વ. આજે કાર્તક માસની પૂર્ણિમા છે અને આજે ઉજવાય છે દેવ દિવાળીનું પર્વ. દેવ દિવાળીને દેવોની દિવાળી ગણવામાં આવે છે. આ દિવસનું ધાર્મિક મહત્વ રહેલું છે. આજના દિવસે મંદિરમાં 56 ભોગ ધરાવવાની પૂજા અર્ચના થાય છે. દેવ દિવાળીના દિવસે શુભ કાર્યોની પણ શરૂઆત થાય છે. આજના દિવસે અયોધ્યામાં આવેલી સરયુ નદીમાં લોકો આસ્થાની ડૂબકી પણ લગાવી રહ્યા છે. મોટી સંખ્યામાં દેશભરના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. રાજ્યના જે મંદિરો છે, યાત્રાધામો છે, તે જગ્યાએ પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. તો અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પણ પરંપરાગત કાર્તિક પૂર્ણિમાનો મેળો ભરાયો છે. 14 અને પૂર્ણિમાએ ભરાયેલા મેળામાં 2 લાખથી વધુ ભક્તો ઉમટ્યા છે. હજારો ભક્તોએ નાગધરા કુંડમાં સ્નાન કરી ભગવાન શામળિયાના દર્શન કરી માનતાઓ પૂર્ણ કરી. દર વર્ષે કાર્તક સુદ 14 અને પૂર્ણિમા એમ 2 દિવસ ભરાતા મેળામાં સમગ્ર રાજ્ય સહિત પડોશી રાજ્ય રાજસ્થાન અને મહારાષ્ટ્રના અંતરિયાળ ગામડાઓમાંથી લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. મેળામાં આવતા ભક્તો માટે મેશ્વર ડેમની તળેટીમાં આવેલા નાગધરા કુંડમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ છે. ત્યારે હજારો ભક્તો વહેલી સવારે નાગધરા કુંડમાં આસ્થાની ડૂબકી પણ લગાવી અને સ્નાન કર્યું. ત્યારબાદ ભગવાન શામળિયાના દર્શન કરી પોતાની માનતા પૂરી કરી. આ લોકોના મતે આ નાગધરા કુંડમાં સ્નાન કરવાથી ભૂત પ્રેત વડગાળ જેવી આસુરી શક્તિઓના ચુંગાલમાંથી છુટકારો મળે છે અને અસાધ્ય રોગમાંથી પણ મુક્તિ મળે છે. ત્યારે 14 અને પૂર્ણિમા એમ 2 દિવસ ભરાયેલા મેળામાં 2 લાખ કરતા વધુ ભક્તોએ શામળિયાના ચરણોમાં શીશ નમાવી પોતાની જાતને ધન્ય બનાવી.